विद्यानगर प्राथमिक शाळा आपनुं स्वागत करे छे। धोरण चार वी सहित गुजराती स्वाध्यायपोथी। धोरण चारना विद्यार्थी गुड मॉर्निंग। आज आपने गुजराती स्वाध्यायपोथी विषय भणीशुं अने समजीशुं। तो विद्यार्थी मित्रों आग आपने पुनरावर्तन चार जोई गया। हवे पूरक वाँचन जोईशुं। पूरक वाँचन एक सात करे छे। शुं कहे छे? एक सात करे छे। शुं छे? काव्य। तेना लेखक कोण छे? प्रहलाद पारेख। प्रहलाद पारेख। प्रश्न एक नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधीने तेनो क्रम अक्षर प्रश्ननी सामे आपेला खानामां लखो। तो विद्यार्थी मित्रों आ प्रश्नना उत्तरो आपेला छे, विकल्पो पण आपेला छे अने साचो विकल्प आपने शोधी अने अहींया आपने क्रममां लखवानुं छे। तो जो एक रोज बपोरे गामने पादर कविने कोण बोलावे छे? प्रश्नार्थ। रोज बपोरे गामने पादर कविने कोण बोलावे छे? प्रश्नार्थ। तो एक तळाव, बे नदीनी ભેખડો, ત્રણ ઝાડની ડાળીઓ। તો શું છે? ક ઝાડની ડાળીઓ। તો અહીંયા આપણે શું લખવાનું છે? ક લખવાનું છે। બે ભણવાના સમયે કવિને કોણ બોલાવે છે? પ્રશ્નાર્થ। ભણવાના સમયે કવિને કોણ બોલાવે છે? પ્રશ્નાર્થ। તો જો અહીંયા એક નાનું તળાવ, બ જંગલની કેળી, ક ઝાડની ડાળીઓ। તો શું આવશે? બ જંગલની કેળી। તો અહીંયા આપણે બ લખવાનું છે। ત્રણ કામની વેળાએ કવિને રોજ કોણ બોલાવે છે? પ્રશ્નાર્થ। કામની વેળાએ કવિને રોજ કોણ બોલાવે છે? પ્રશ્નાર્થ। તો અહીંયા આપેલા છે વિકલ્પો અ ડુંગરમાળા, બ એકડાર, ક ખેતરોની હાર। તો અહીંયા ક છે, તો અહીંયા આપણે કમાં શું છે? ખેતરોની હાર, ખેતરોની હાર। તો એકબીજાના ખેતર નજીક હોય એને શું કહેવાય? ખેતરોની હાર કહેવાય। તો અહીંયા આપણે ક લખવાનો છે। પ્રશ્ન બે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। એક નાનું તળાવ કવિને ક્યારે બોલાવે છે? પ્રશ્નાર્થ। તો ઉત્તર નાનું તળાવ કવિને ભણવાના સમયે બોલાવે છે। ફરીવાર એક નાનું તળાવ કવિને ક્યારે બોલાવે છે? પ્રશ્નાર્થ। તો ઉત્તર નાનું તળાવ કવિને ભણવાના સમયે બોલાવે છે। બે દૂરની ડુંગર મારા કવિને ક્યારે બોલાવે છે? પ્રશ્નાર્થ। તો ઉત્તર દૂરની ડુંગર મારા કવિને સાંજના સમયે બોલાવે છે। ફરીથી દૂરની ડુંગર મારા કવિને ક્યારે બોલાવે છે? પ્રશ્નાર્થ। દૂરની ડુંગર મારા કવિને સાંજના સમયે બોલાવે છે। ત્રણ કવિને ઈશારો કરીને રોજ કોણ બોલાવે છે? પ્રશ્નાર્થ। તો જવાબ આકાશ જ્યાં જમીનને અડે છે ત્યાં સિતિચોમાં કોઈ છુપાવું છે તે કવિને ઈશારો કરીને બોલાવે છે। તો વિદ્યાર્થી મિત્રો ફરીવાર કવિને ઈશારો કરીને રોજ કોણ બોલાવે છે? પ્રશ્નાર્થ। આકાશ જ્યાં જમીનને અડે છે ત્યાં ક્ષિતિજમાં કોઈ છુપાવું છે તે છુપાયું છે તે કવિને ઈશારો કરીને બોલાવે છે। ત્રણ પ્રશ્ન ત્રણ યોગ્ય શબ્દો વડે નીચેની ખાલી જગ્યાઓ પૂરો। યોગ્ય શબ્દો વડે નીચેની ખાલી જગ્યાઓ પૂરો। એક સાંજના સમયે કવિને ખાલી જગ્યા બોલાવે છે। તો કોણ બોલાવે છે? ડુંગરમાળા। કોણ બોલાવે છે? તો અહીંયા લખવાનું છે કે ડુંગરમાળા। ત્રણ કવિને નદીઓની ખાલી જગ્યા બોલાવે છે। કવિને નદીઓની ખાલી જગ્યા બોલાવે છે તો શું થાય? ભેખડ। શું કહેવાય? ભેખડ। તો કવિને નદીઓની ભેખડ બોલાવે છે। પ્રશ્ન ચાર નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો।
नीचेना शब्दोना समानार्थी शब्दों लखो। एक साध, तो शू आवे समानार्थी में बूम अवाज, साध में शू आवे बूम अवाज। बे केड़ी, तो पगरस्तो, केड़ी एटले शू थाय पगरस्तो। त्रण वेड़ा एटले समय, वेड़ा एटले समय वखत। चार टाणू समय वखत, टाणू समय वखत। प्रश्न पांच, नीचेना शब्दों विरोधार्थी शब्दों लखो। नीचेना शब्दों विरोधार्थी शब्दों लखो। तो एक दूर, तो शू थाय विरोधार्थी नजीक, दूरनू शू थाय विरोधार्थी नजीक। बे सांजनू शू थाय सवार, सांज एटले सवार विरोधार्थी, शू थाय सांज एटले सवार। प्रश्न छ, नीचेना शब्दों ने शब्दकोशना क्रम में गोठवो। तो जो अहीं पादर, डार, इशारो ने नदी, तो हवे आ शब्दों ने शब्दकोशना क्रम में अपने गोठवीशू। के जो अहीं पादर, डार, इशारो, नदी, तो अहीं अपने पहलू शू लेवानू छे इशारो, बीजू शू लेवानू छे डार, त्रीजू नदी अने चौथू पादर। तो विद्यार्थी मित्रों फरी एक वार जोई लईशू सात करे छे तेमां, तो आ विकल्पो फरी वार जोई लईशू तो तमने पण खबर पड़शे। प्रश्न एक, नीचेना दरेक प्रश्न उत्तर माटे आपेला विकल्पमां साचो विकल्प शोधीने तेने क्रम अक्षरने प्रश्न सामे આપેલા ખાનામાં લખો। તો વિદ્યાર્થી મિત્રો આ તમને ફરી એકવાર સમજી દઈશ તો તમને વધારે ખબર પડશે। એક, રોજ બપોરે ગામને પાદર કવિને કોણ બોલાવે છે, તો આપણે જોઈ લીધું ક છે, તો કમાં ઝાડની ડારીએ। બે, ભણવાના સમયે કવિને કોણ બોલાવે છે, તો ભણવાના સમયે કવિને કોણ બોલાવે છે, તો જંગલની કેળી। તો અહીંયા આપણે શું લખવાનું છે, બ લખવાનું છે। ત્રણ, કામની વેળાએ કવિને રોજ કોણ બોલાવે છે, તો કોણ બોલાવે છે, ખેતરોની હાર બોલાવે છે। પ્રશ્ન બે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો। તો એક, નાનું તળાવ કવિને ક્યારે બોલાવે છે, પ્રશ્નાર્થ, તો ઉત્તર, નાનું તળાવ કવિને ભણવાના સમયે બોલાવે છે। બે, દૂરની ડુંગરમાળા કવિને ક્યારે બોલાવે છે, પ્રશ્નાર્થ, તો ઉત્તર, દૂરની ડુંગરમાળા કવિને સાંજના સમયે બોલાવે છે। ત્રણ, કવિને ઈશારો કરીને રોજ કોણ બોલાવે છે, પ્રશ્નાર્થ, કવિને ઈશારો કરીને રોજ કોણ બોલાવે છે, પ્રશ્નાર્થ, તો ઉત્તર, આકાશ જ્યાં જમીનને અડે છે ત્યાં ક્ષિતિજોમાં કોઈ છુપાયું છે, તે કવિને ઈશારો કરીને બોલાવે છે। પ્રશ્ન ત્રણ, યોગ્ય શબ્દો વડે નીચેની ખાલી જગ્યાઓ પૂરો। પ્રશ્ન ત્રણ, યોગ્ય શબ્દો વડે નીચેની ખાલી જગ્યાઓ પૂરો। એક, સાંજના સમયે કવિને ખાલી જગ્યા બોલાવે છે, તો ડુંગરમારા, શું આવશે ખાલી જગ્યામાં, ડુંગરમારા, તો સાંજના સમયે કવિને ડુંગરમારા બોલાવે છે। બે, આપ દૂર જ્યાં જમીનને અટતું લાગે છે તે ખાલી જગ્યા કહેવાય, તો શું કહેવાય, ક્ષિતિજ, શું આવે, ક્ષિતિજ, તો આપ દૂર જ્યાં જમીનને અટતું લાગે છે તે ક્ષિતિજ કહેવાય। ત્રણ, કવિને નદીઓની ખાલી જગ્યા બોલાવે છે, તો અહીંયા શું આવશે, ભેખડ, તો કવિને નદીઓની ભેખડ બોલાવે છે। પ્રશ્ન ચાર, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો। તો વિદ્યાર્થી મિત્રો અહીં સમાનાર્થી શબ્દો આપ્યા છે એ પણ આપણે અહીંયા લખવાના છે કે એક, સાદ, તો સાદનું શું થશે સમાનાર્થી, બૂમ અને અવાજ, બૂમ અને અવાજ। બે, કેડી, કેડી એટલે પગરસ્તો, કેડી એટલે શું થાય, પગરસ્તો। ત્રણ, વેળા, વેળા એટલે સમય વખત, વેળાનો સમય સમાનાથી શું થશે, સમય વખત। ચાર, ટાણું, સમય વખત, ટાણું એ પણ સમય વખત। પ્રશ્ન પાંચ, નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિરોધાર્થી શબ્દો આપ્યા છે આપણે, તો જો એક એટલે દૂર, તો દૂરનું વિરોધાર્થી શું થશે, નજીક, દૂરનું વિરોધાર્થી શું થશે, નજીક। બે, સાંજ, તો સાંજનું વિરોધાર્થી સવાર, સાંજનું વિરોધાર્થી શું થશે, સવાર। પ્રશ્ન છ, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો, નીચેના શબ્દોને શબ્દના ક્રમમાં ગોઠવો। તો અહીંયા જો આપણે આપેલા છે કે પાદર, ડાર, ઈશારો, નદી, તો હવે આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવીશું। તો જો પહેલું શું આવશે, ઈશારો, બીજું ડાર,
तीजू नदी ने चौथू पादर। तो विद्यार्थी मित्रों धोरण चार में गुजराती स्वापोथी में एक पूरक वाचन सात करे छे, ते पेज नंबर तमारे 48 स्वापोथी में पूरवानो रहेशे, अने नोट में पण तमारे लखवानो रहेशे। थैंक यू।